પાટણના હાર્દ સમા એવા બગવાડા દરવાજા આગળ આવેલ ભારત દેશના બંધારણના ઘડવૈયાની પ્રતિમા આવેલ છે અને પાટણની રાજકીય તેમજ સામાજિક અને સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા જન્મતિથિ નિર્વાણ દિન સહિત વિવિધ પ્રસંગોપાત તેઓની પ્રતિમાને પુષ્પાંજલિ અને માલ્યાર્પણ કરવામાં આવતા હોય છે ત્યારે છેલ્લા કેટલાય સમયથી આ પ્રતિમાની આગળ પડવાના વાંકે ઉભેલી એક લોખંડની જર્જરિત સીડી આવેલી છે ત્યારે પાટણ નગરપાલિકાના જાગૃત કોર્પોરેટર પીજે વાણિયાએ પાટણ નગરપાલિકા સમક્ષ વારંવાર લેખિત તથા મૌખિક રજૂઆત કરી હતી પરંતુ પાટણ નગરપાલિકા તેઓની આ રજૂઆતને માથેથી ગભે કરતા હોય તેવું જણાઈ રહ્યું છે અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે નવીન સીડી નાખવા માટે સામાન્ય સભામાં ઠરાવ પણ થઈ ગયો છે તેમ છતાં વિશ્વ વિભૂતિ ડૉક્ટર બાબા સાહેબની પ્રતિમા પાસે સીડી નાખવા માટે સત્તાધીશો ઓરમાયું વર્તન દાખવતા હોય તેવું દેખાઈ રહ્યું છે ત્યારે આગામી 6 ડિસેમ્બરના રોજ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનો નિર્વાણ દિન આવતો હોય તેઓની પ્રતિમા પર રાજકીય સહિત સામાજિક અને સ્વૈચ્છિક સંસ્થાઓના આગેવાનો માલ્યાર્પણ કરવામાં આવનાર હોય અને આ સીડી જર્જરિત હોવાના કારણે કોઈનો જીવ જોખમમાં ન મુકાય અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે કોર્પોરેટર પી જે વાણિયાએ નવીન સીડી નાખવા માટેની પ્રમુખ પાસે ઉઘરાણી કરી બાબાના નિર્વાણ દિન પૂર્વે નવીન સીડી મૂકવા માંગ કરી હતી અને જો આ નવીન સીડી મૂકવામાં નહીં આવે તો ઉચ્ચ કક્ષાએ આ અંગેની રજૂઆત કરવાનું જણાવી જ્યાં એક પણ લોકોની અવર જવર નથી તેવા વિસ્તારોમાં લાખો રૂપિયાના પાલિકા દ્વારા રોડ રસ્તા બનાવતા હોવાના આક્ષેપો કરી વિશ્વ વિભૂતિની પ્રતિમા પાસે લોખંડની નવીન સીડી બનાવવા માટે પાલિકા તંત્ર ઓરમાયું વર્તન દાખવી રહ્યું હોવાનો પણ આક્ષેપ કર્યો હતો અને તેની સાથે સાથે બાબાની પ્રતિમા પાસેના વિસ્તારની પણ દુર્દશા હોય તેની પણ સાફ સફાઈ કરવામાં આવે તેવી માંગ કરી હતી. આજે બગવાડા દરવાજા આંબેડકર સ્ટેચ્યુએ મેં પાટણ નગરપાલિકામાં બોર્ડની અંદર પણ આ સીડી માટેનું મેક્યું હતું. આ લોકો સીડી હજુ બનાવી શકતા નથી. આજે મારે આજે 28/11/2020ના દિવસે 5 વર્ષ પૂરા થયા આ ટમના પણ આજ સુધી બાબા સાહેબ આંબેડકર જે વિશ્વ વિભૂતિ કહેવાય બાબા સાહેબ બંધારણના ઘડવૈયા આ હવે ટૂંક સમયના અંદર 6 ડિસેમ્બરે ફરી નિર્માણ દિન છે તો હું આ સરકારને એમ કહેવા માગુ છું કે તમે આ સીડી જલ્દીથી જલ્દી કરી આપો જેથી કરીને બાબાના દર્શને આવે અમને માલ્ય પણ કરવામાં આવે. આજે અમે પણ સમજીએ છીએ કે કોરોનાની મહામારીમાં થોડું અઘરું છે પણ અમે ઘણા વર્ષોથી અમે આ સીડી માટે લડત લડી રહ્યા છીએ. અત્યારે દાતા પણ ઘણા કહેતા હોય છે કે અમે સીડી બન્યા લે પણ અમારા દાતા દ્વારા સીડીઓ કરવી નથી. નગરપાલિકાની અંદર આના હું ગઈકાલે હું ગયો હતો મહેન્દ્રભાઈની સાથે વાત કરી તો કે મેં બોર્ડમાં મેકી દીધું મંજૂર થઈ ગયું પણ ભાઈ ક્યારે આ 5 વર્ષ અમને બધા પૂરા થઈ ગયા તો મારે એમ કહેવું છે કે તમે જલ્દીથી જલ્દી આ 2-3 દિવસની અંદર આ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુએ નવી સીડી નાખી આલો અને તમારાથી ના થાય તો તમે ન પાડી દો તો અમે આગળની કાર્યવાહી ચાલુ કરીશું. ખરાબ થઈ ગયેલો છે? ખરાબ થઈ ગયો. કાલ મેં આવવાની ઉઘરાણી પણ કરી હતી એક ટૂંક સમયમાં. અરે યાર 2-3 વર્ષ થઈ ગયા ટૂંક સમય. ટૂંક અમારે બીજા બધા કરવું હોય તો ફટોફટ પતાવી દે. 50-50 લાખના રોડ ગમે ત્યાં કોઈ બે માનવ પણ હેઠતા નથી ત્યાં રોડો બનાવી દે તો તમે આવા મહાવિભૂતિ જ્યારે ડૉક્ટર આંબેડકર સાહેબને આખું વિશ્વ એમને નમન કરે છે જો તમારાથી એક આટલી સીડી 20-25 હજારની કિંમતની સીડી તમે નથી કરી શકતા તો ખરેખર આ સરકારને શરમ આવવી જોઈએ અને મારી આ અરજીને તમે ધ્યાને લેજો